नमस्ते बाळकों, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षा में आपनुं हार्दिक स्वागत छे। धोरण पहेलुं विषय गणित। चलो बाळकों, आजे आपणे विषय गणित में शीखवानुं छे। शेमां शीखवानुं छे? विषय गणित में। चलो तो बधा गणितनी आइडियलनी बुक्स काढशे। मैं जे विडियोनी सामे राखी छे ते गणितनी आइडियलनी बुक्स काढशे, साथे पेन्सिल इरेजर अने शार्पनर पण काढीने राखशे। समझाई गयुं बाळकों? चलो तो आपणे छेले शुं शीखाता, આગળ પાછળની સંખ્યા, ખૂટતી સંખ્યા, વચ્ચેની સંખ્યા એ પેજ કર્યું હતું ને આપણે વિડીયોમાં, તો હવે આગળ શું આવે છે આપણે જોઈએ। ચલો તો પેજ નંબર 60 કાઢો આઈડિયલની બુક્સમાં। પેજ નંબર 60 કાઢ્યા બાળકો, કાઢ્યા ને પેજ નંબર 60? ચલો બધાને આ પેજ નંબર 60 નીકળી ગયા। તો આગળ આપણે વિડીયોમાં આ પેજ કર્યું હતું છેલ્લે, બરાબર? આ કર્યું હતું ને પેજ, સમજાઈ ગયું બાળકો? આ પેજ કર્યું હતું, તો હવે એના પછીનું પેજ આપણે અત્યારે કરીશું। તો એમાં પેજ નંબર કેટલા છે? 60। કેટલા છે? 60। ચલો ઉપર સૂચના શું આપેલી છે તે જોઈ લઈએ। નાની મોટી સંખ્યાઓ, શું આપેલું છે? નાની મોટી સંખ્યાઓ। તો ચલો અહીંયા ટેડી બિયરનું ચિત્ર છે અને ભમરડાનું ચિત્ર છે। શેનું છે? ટેડી બિયર અને ભમરડાનું ચિત્ર છે। તો નાની સંખ્યા આપેલી છે, પહેલા તમને નાની સંખ્યા આપેલી છે, તો જે નાની સંખ્યા હોય તેના ઉપર આપણે ગોળ કરવાના છે, કે ના નાની સંખ્યા ઉપર આપણે ગોળ કરવાના છે। તો આપણે પહેલાં સૂચના જોઈ લઈએ। અહીંયા કેટલા છે એ આપણે ટેડી બિયર ગણી લઈએ। 1 2 3 4 5 6 7, તો અહીં 7 આપેલા છે। ચલો અહીંયા ભમરડા કેટલા છે? 1 2 3 4 ને 5, તો અહીંયા 5 આપેલા છે। તો હવે સૂચના શું આપેલી છે? ઓછી વસ્તુઓ નીચે લીલો રંગ પૂરો, શું કીધું છે? ઓછી વસ્તુ છે તેમાં લીલો રંગ પૂરવાનો કીધો છે। તો આમાંથી અહીંયા 7 આવ્યા, અહીંયા 5 આવ્યા, તો 7 રહ્યા એ 7 અને 5 આવ્યા, તો 7 પહેલાં 5 આવે, 7 પહેલાં 5 આવે એટલે 5 રહ્યા। જે પહેલાં અંક આવતો હોય તે નાનો કહેવાય, અને જે અંક આપેલો હોય એના પછીનો અંક જે આવતો હોય ને તે મોટો કહેવાય। તો નાનો અંક છે તેમાં રંગ પૂરવાનો છે, શું કીધું છે? ઓછી વસ્તુઓ, તો 5 વાળી રહી, ઓછી વસ્તુ થઈ, તો એમાં લીલો કલર પૂરેલો છે, છે બાળકો, છે ને? તો હવે અહીંયા નીચે આપેલું છે, લીલો રંગ શેમાં પૂર્યો અને તે વસ્તુ કેટલી છે? લીલો રંગ ભમરડામાં પૂર્યો, શું? લીલો રંગ શેમાં પૂર્યો અને તે કેટલી વસ્તુ છે એવો પ્રશ્ન પૂછ્યો છે। તો લીલો રંગ ભમરડામાં પૂર્યો, બરાબર, લીલો રંગ ભમરડામાં પૂર્યો અને તે કેટલી વસ્તુ છે? તો ભમરડા કેટલા છે? 5 છે। કેટલા છે? 5 છે, એટલે 5 એ 7 કરતાં નાની સંખ્યા છે, કીધું ને? 5 એ 7 કરતાં નાની સંખ્યા છે, બરાબર થાય? અને ક્રમમાં ગણતા 5 એ 7 કરતાં પહેલાં આવે છે। હું આગળ બોલીને, 7 કરતાં 5 પહેલાં આવે એટલે તે નાની સંખ્યા કહેવાય, કેમ કે 5 પહેલાં આવે, 7 પછી આવે એટલે તે નાની સંખ્યા કહેવાય। જે મોટી સંખ્યા અને બે સંખ્યા આપેલી હોય એમાં જે આગળ આવતી હોય તે નાની સંખ્યા કહેવાય, અને તેના પછીનો અંક આવતો હોય ને તે મોટી સંખ્યા કહેવાય। સમજાઈ ગયું બાળકો? તો જોયું, 5 એ 7 કરતાં નાની સંખ્યા થાય, અને ક્રમમાં ગણતા 5 એ 7 કરતાં પહેલાં આવે છે। તો 7 કરતાં પહેલાં આવે 5, તો શું થયું? 5 રહ્યા એ નાના કહેવાય। આપણે 1 થી 10 અંક લખીએ, ધારો કે 1 થી 100માં અંકમાંથી ને લખીએ, આપણે આગળ આવશે, જેમ જેમ લાઈન આપણે શીખતા જશું તેમ તેમ બધા અંક આવતા જશે। તો 7 પહેલાં 5 આવી ગયા તો તે નાના કહેવાય, હવે મોટી સંખ્યા કીધી હોય તો 5 પછી 7 આવ્યા હોય તો એ મોટા કહેવાય। ચલો તો હવે આપણે નીચે કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે। ચલો 15મો પ્રશ્ન, નાની સંખ્યા પર ગોળ કરો, શું કીધું છે બાળકો? નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું કીધું છે, સમજાણું? તો આપણે નાની સંખ્યા ઉપર ગોળ કરીશું। ચલો તો અહીંયા 5 અને 8 આવેલા છે, 5 અને 8 આપેલા છે, તો 5 એ કેવા છે? નાના છે, કેમ કે 8 કરતા પહેલા આવે છે, 8 પહેલાં આવે ને 5, તો 5 રહ્યા એ નાના કહેવાય, તો તેના ઉપર ગોળ કરવાનું થશે 5 ઉપર। ત્યાર પછી
ત્રણ અને સાત આપેલા છે, બરાબર? ત્રણ અને સાત આપેલા છે, તો સાત પહેલાં આવે ને ત્રણ, સાતની પહેલાં આવી જાય ત્રણ, એટલે ત્રણ અંક રહ્યો નાનો કહેવાય, તો ત્રણ ઉપર ગોળ કરવાનું થશે. જે અંક આપેલો હોય તેના કરતાં બીજો અંક નાનો હોય તો તેમાં ગોળ કરવાનું આવશે. ચલો અહીંયા એકડે બગડે બાર અને બગડે મીંડે વીસ, બાર અને વીસ આપેલા છે. શું આપેલું છે? બાર અને વીસ. તો બાર રિયાઈ શું થશે? નાના થશે, કેમ કે વીસ પછી આવે છે ને બાર પહેલાં આવે છે, તો બાર પહેલાં આવે છે તો બાર નાના કહેવાય, બરાબર? તો બાર ઉપર આપણે ગોળ કરીશું. પંદર અને અગિયાર આપેલા છે, કેટલા? પંદર અને અગિયાર. તો અહીંયા પંદર છે, અહીંયા અગિયાર છે, તો પંદર પછી આવે, પંદર પહેલાં શું આવી જાય? અગિયાર. તો અગિયાર પહેલાં આવે ને પછી પંદર આવે, તો અગિયાર નાના કહેવાય. તો અગિયાર ઉપર ગોળ કરો. ચલો પછી ચૌદ અને વીસ આપેલા છે. શું આપેલું છે? ચૌદ અને વીસ. તો નાનો કયું થાય બાળકો? ચૌદ, કેમ કે વીસ પહેલાં ચૌદ આવી જાય, ચૌદ રિયાઈ પહેલાં આવે પછી વીસ આવે, એટલે ચૌદ નાના થાય. તો ચૌદ ઉપર ગોળ. ત્યાર પછી સોળ અને બાર. શું આપેલું છે? સોળ અને બાર. તો સોળ રહ્યા તેના કરતાં પહેલાં બાર આવી જાય ને, પહેલાં બાર આવે પછી સોળ આવે, તો બાર રિયાઈ કેવા કહેવાય? નાના કહેવાય. તો બાર ઉપર ગોળ કરો બાળકો. ત્યાર પછી શું આપેલું છે? દસ અને ચાર. શું આપેલું છે? દસ અને ચાર. તો દસ પછી આવે સૌથી છેલ્લે, અને ચાર તેના પહેલાં આવી જાય, તો ચાર અંક રહ્યો કેવો કહેવાય? નાનો કહેવાય. તો ચાર ઉપર ગોળ કરો. ચલો બાળકો ત્યાર પછી ચૌદ અને છ આપેલા છે. ચૌદ અને છ, તો ચૌદ રિયાઈ મોટા છે અને છ રિયાઈ નાના છે. ચૌદની પહેલાં છ આવી જાય, છ પહેલાં આવે તે પછી ચૌદની લાઈન આવે, આવે ને એકડાની લાઈન. તો છ નાના છે તો છ ઉપર કરો બાળકો. ચલો નવ અને ઓગણીસ. શું આપેલું છે? નવ અને ઓગણીસ. તો નાની સંખ્યા કઈ થઈ બાળકો? ઓગણીસ પહેલાં શું આવશે? નવ. નવ આવશે, આવશે ને, કેમ કે ઓગણીસ મોટા, ઓગણીસ પછી આવે છે, નવ પહેલાં આવે છે, એટલે નવ નાના. તો નવ ઉપર ગોળ કરો. કર્યું બાળકો. ત્યાર પછી આઠ અને અઢાર. જોયા કેવા કેવા નંબર આપેલા છે? અહીંયા નવ ને ઓગણીસ આપેલા, અહીંયા આઠ ને અઢાર, બંને પાછળના અંક સરખા થાય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ ને ગોળ કરવામાં, બરાબર? તો આઠ પહેલાં આવી જશે તી પછી અઢાર આવે, આવે ને બાળકો? તો આઠ રિયાઈ કેવા થશે? નાના થશે. તો આઠ ઉપર ગોળ કરીએ આપણે. કર્યું. ચલો બે લાઈન કમ્પ્લીટ થઈ ગઈ, હવે બાજુમાં ત્રીજી લાઈન. દસ અને આઠ આપેલા છે, કેટલા? દસ અને આઠ. તો આઠ પહેલાં આવે તી પછી દસ આવે, તો આઠ રિયાઈ કેવા થશે? નાની સંખ્યા. તો આઠ નાની સંખ્યા થઈ તો તેના ઉપર ગોળ કર્યું આપણે. પછી પંદર અને ઓગણીસ આપેલા છે, કેટલા? પંદર અને ઓગણીસ. તો કઈ સંખ્યા નાની થશે? કેમ કે પંદર પહેલા આવશે ત્યાર પછી ઓગણીસ આવશે, તો પંદર પહેલા આવી ગયા તો તે નાના થશે. ચલો પંદર રહ્યા તે નાના થશે, કેમ કે પહેલા આવે છે એટલે પંદર નાના. તો પંદર ઉપર આપણે ગોળ કર્યું. ત્યાર પછી સત્તર અને તેર. શું આપેલું છે? સત્તર અને તેર. તો જે પહેલા અંક આવે છે કયો આવશે બાળકો? તમે કયો, ચાલો તમારે કહેવાનું છે કયો અંક પહેલા આવશે? તેર. તો તેર ઉપર ગોળ કરીશું આપણે બાળકો. કર્યું. સત્તર પછી આવે, તેર પહેલા આવી જાય, એટલે તેર ઉપર કર્યું આપણે ગોળ. ત્યાર પછી પંદર અને અઢાર. શું આપેલું છે? પંદર અને અઢાર. તો કઈ સંખ્યા નાની થશે બાળકો? જો એકડાની લાઈન જો, એમાં આપણે પંદર પહેલાં આવી જાય ને ત્યાર પછી અઢાર આવે, બરાબર? તો પંદર નાના થશે કે અઢાર? કઈ પહેલાં સંખ્યા આવે? પંદર. તો પંદર રિયાઈ નાના થશે, અઢાર પછી આવે તે મોટા થશે. તો અહીંયા પંદર ઉપર કરીએ ગોળ. ત્યાર પછી ચાર અને બાર. કેટલા આપેલા છે? ચાર અને બાર. તો ચાર પહેલાં આવે ત્યાર પછી બાર આવે, તો કઈ નાની સંખ્યા થશે ચાર અને બારમાંથી? હે બાળકો, ચાર અને બારમાંથી કઈ સંખ્યા નાની થશે? ચાર રહી નાની થશે, બરાબર? કેમ કે બાર પહેલાં ચાર આવી ગયા એટલે તે નાનો અંક થાય,
चलो चलो चार ऊपर करीशु आपणे गोल। थई गयुं बाळको, आ रीते समझाई गयुं? तो आ पेजना आजे तमारे आ पूर्ण करवानुं छे। तमारे कोईनी हेल्प लेवानी नथी, वीडियो सांभळतुं जवानुं छे अने करतुं जवानुं छे। समझाणुं, कोईने बाजूमां पूछवानुं नथी, वीडियो तमारे सांभळतुं जवानुं छे अने એકલા એકલાને કરતું જવાનું, કેમ કે આ તો આવડે તમને। હવે સમજાવી દીધું એટલે નાની સંખ્યા કોને કહેવાય તે આવડે, એટલે ગોળ કરતાં આવડે। તો આજના વિડીયોમાં હોમવર્કમાં આ પેજ પૂર્ણ કરવાનું છે અને તમારે હોમવર્કમાં ચેક્સવાળી બુક્સમાં આ જે ત્રણ લાઈન આપી છે ને તે તમારે મોઢે પણ કરવાની છે। શેમાં બાળકો? ચેક્સવાળી બુક્સમાં પણ તમારે મોઢે કરવાની છે। સમજાઈ ગયું? આ ત્રણે ત્રણ લાઈન તમારે હોમવર્ક બુક્સમાં પણ કરવાની છે। સ્વાપોથીમાં આ પેજ પૂર્ણ કરવાનું છે અને હોમવર્ક બુક્સમાં પણ આ તમારે ત્રણેય લાઈન લખવાની છે। મમ્મીને કહેવાનું, અંક લખી દઈએ પછી ગોળ તમારી જાતે કરવાનું છે। સમજાણું બાળકો? તો ભૂલાય નહીં, આ રીતે વ્યવસ્થિત લખી લેજો હોમવર્ક બુક્સમાં અને આઈડિયલની ગણિતની સ્વાપોથીમાં પૂર્ણ કરી લેજો। સમજાઈ ગયું બાળકો? થેન્ક યુ બાળકો।